હવે સીધા જઈશું લાઈવ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને બાગાયતી પાકોમાં એ નુકસાની પેટે એને સહાય આપવા માટે ખૂબ મોટું મન રાખીને ઉદારતાપૂર્વક અત્યાર સુધીમાં ક્યારેય ન થયા હોય એટલી ઉદારતાથી સહાયના ધોરણો રાહત પેકેજ તરીકે આજે મંજૂર કર્યા છે. એના માટે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હૃદયપૂર્વક રાજ્યના ખેડૂતો વતી અભિનંદન પાઠવું છું. આ પેકેજની તમને જો થોડીક વાત કરું તો કૃષિ અને બાગાયતી પિયત કૃષિ અને બાગાયતી પાકોને મોટા પ્રમાણમાં જે નુકસાન થયું એમાં કચ્છ અને બનાસકાંઠા જિલ્લો વધુ અસરગ્રસ્ત હતા. આ બંને જિલ્લામાં થઈ અને 1,30,000 હેક્ટર વિસ્તારમાં કૃષિ અને બાગાયતી પાકોને અસર થઈ છે. ખૂબ મોટી સંખ્યામાં ફળઝાડ પડી ગયા છે કે આંશિક રીતે કે સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં 311 જેટલી કૃષિ ખાતાએ ટીમો સર્વે માટે નિમિત્તી અને સર્વેની કામગીરી હાથ ધરી હતી. રાજ્ય સરકારે આ વાવાઝોડાથી મહત્તમ અસરગ્રસ્ત જે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મદદરૂપ થવા અંદાજે 240 કરોડ રૂપિયાની માતબર રકમનું વાવાઝોડા કૃષિ રાહત પેકેજ આજે જાહેર કર્યું છે અને જાહેર કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. માનનીય મુખ્યમંત્રી દ્વારા ખૂબ જ ઉદારતાથી આ વાવાઝોડામાં જે ખેડૂતોને અસર થઈ છે એવા ખેડૂતો ઝડપથી પાછા બેઠા થઈ અને પોતાની ખેતી પુનર્જીવિત કરી શકે એના માટે ખૂબ જ ઉદારતાથી સહાય જાહેર કરી છે. આ પેકેજની વિશેષતા એ છે કે અત્યાર સુધી સરકાર જે પેકેજો જાહેર કરતી એમાં 33% વધુ નુકસાની થઈ હોય તો જ સહાય પાત્ર ગણવામાં આવતું. આ વખતે 10% કે તેથી વધુ ઝાડ ઉકળી ગયા હોય, પડી ગયા હોય અથવા તો નાશ પામ્યા હોય એવામાં પણ ખાસ કિસ્સા તરીકે રાજ્ય ભંડોળમાંથી પ્રતિ હેક્ટર ₹25,000ની સહાય ખાસ પહેલી વખત રાજ્ય સરકારે ઉદાર નીતિ અપનાવી અને જાહેર કરી છે. બહુ વર્ષાઈ બાગાયતી પાકો 33% વધુ ઉખડી ગયા હોય, ઝાડ પડી ગયા હોય, ભાંગી ગયા હોય આવા કિસ્સામાં SDRFના નોર્મ્સ મુજબ પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹22,500 હેક્ટરની સહાય ઉપરાંત રાજ્ય સરકારે પોતાના ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર 1,02,500 જેટલી ખૂબ જ ઉદારતાથી જાહેર કરી છે. એટલે આવા બાગાયતી પાકોમાં 1,25,000 પ્રતિ હેક્ટરે આવા અસરગ્રસ્ત ખેડૂતોને મહત્તમ 2 હેક્ટરની મર્યાદા સુધી સહાય મળી શકશે. આ સહાય ખાતા દીઠ ખેડૂતોને એના 7x8ના જે દસ્તાવેજો હોય એના ઉપર મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર છે. પાક નુકસાનીના સર્વેમાં 33% કે તેથી વધુ નુકસાન માલુમ પડેલું હોય તેવા તેમજ બાગાયતી ફળઝાડ ઉખડી જવાના કિસ્સામાં 10% કે તેથી વધુ નુકસાન પામેલ હોય તેવા સર્વે નંબરવાળા ખેડૂત ખાતેદાર કે જેમનો ગ્રામ્ય કક્ષાએ સર્વે યાદીમાં સમાવેશ થયો હોય તેવા તમામ ખેડૂત ખાતેદારોને આ સહાય આપવામાં આવશે. આ રીતે રાજ્ય સરકારે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના જે વાવાઝોડાના કારણે જે ખેડૂતોના પિયત અને બાગાયતી પાકોને નુકસાન થયું છે એના માટે ખૂબ જ ઉદારતાથી માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ વાવાઝોડા કૃષિ રાહત પેકેજ આજે મંજૂર કર્યું છે અને એના માટે હું ફરીથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યના અને ખાસ કરીને આ 2 જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો વતી હું હૃદયપૂર્વક આભાર માનું છું. અત્યારે જે મુખ્યત્વે નુકસાની પામેલા વાવાઝોડામાં 2 જિલ્લા હતા એટલે હું માનું છું ત્યાં સુધી અત્યારે જે અમે આ પેકેજ જાહેર કર્યું છે એ
આ બે જિલ્લા પૂરતું જાહેર કર્યું છે અને આપ બધા એ પણ જાણો છો કે વધુ નુકસાન આ બે જિલ્લામાં જ થયું છે। હા એવું જ। હવે નુકસાનીનો અંદાજ રૂપિયાની અંદર તો અમે આકી શકતા નથી, પણ નુકસાન કેટલું થયું છે પાકને એના નુકસાનના પ્રમાણમાં અમે સર્વે કર્યું છે અને એનું ટકાવારી પ્રમાણે અમે અંદાજ કાઢ્યો છે। આ પેકેજ માત્ર કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં પિયત અને બાગાયતી પાકોમાં જે નુકસાન થયું એનું માત્ર છે। અત્યારે બીજી કોઈ વિચારણા નથી અને અત્યારે અમારી પાસે એવા કોઈ અહેવાલે નથી કે વાવાઝોડા દરમિયાન આ બે જિલ્લા સિવાય ક્યાંય ખેતીના પાકોને નુકસાન થયું હોય। તમે આંકડા આપશો તમે કુલ 1,30,000 વિસ્તારમાં બધું ખેતી બાગાયત પાક મળે અને નુકસાની માલુમ પડે છે, એમાંથી 68,000 હેક્ટર આ સહાય પાત્ર ગણતરીમાં સર્વે મુજબ આવરી લીધું છે। પેકેજની રાહ ખેડૂતો જોઈ રહ્યા હતા, એની જાહેરાત કરી છે, પરંતુ આ પેકેજ રાહત પેકેજ જે બિપોરજોયથી ખેતીના પાકને બાગાયતી પાકને કે પિયતને નુકસાન થયું હોય તે માત્ર બે જ જિલ્લાને આવરવામાં આવ્યા છે, એક છે બનાસકાંઠા અને કચ્છ। કૃષિ પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે આ બે જ જિલ્લામાં નુકસાન થયું છે અને બાકી જિલ્લાની નુકસાનીનો કોઈ વિચાર છે નહીં। એટલે 33% વધુ બાગાયતી પાકને નુકસાન થયું હોય તો આ રાહત પેકેજનો લાભ ખેડૂતને મળશે। 1,20,000 હેક્ટરમાં બંને જિલ્લા મળીને નુકસાન થયું છે અને સરકારના કહેવા પ્રમાણે 68% એવા હેક્ટર છે, 68% હેક્ટરમાં નુકસાન ગયું છે અને તમામ ખેડૂતોને આ રાહત પેકેજમાં આવરી લેવામાં આવશે। કૃષિ પ્રધાનનું કહેવું છે કે બાકી એવા કોઈ અહેવાલો સરકારને મળ્યા નથી કે જ્યાં બિપોરજોય વાવાઝોડાથી ખેતીને કોઈ નુકસાન ગયું હોય। એટલે એનો મતલબ સ્પષ્ટ છે કે જે ખેડૂતો કચ્છ અને બનાસકાંઠા સિવાયના છે અથવા તો બીજા કોઈ જિલ્લાના છે તો એમની માટે આ રાહત પેકેજ નથી અને એની માટે સરકારે હજુ સુધી કોઈ રાહત પેકેજ જાહેર કરવાનો વિચાર કર્યો નથી। જો નુકસાની ગયો છે તો પણ 10% વધુ નુકસાન અને 33% વધુ બાગાયતી પાકને જો નુકસાન થયું હશે તો એવા ખેડૂતોને સરકારના પેકેજનો લાભ મળશે।